છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વચગાળાના બજેટમાં મોદીજીનું એક વિઝન છે કે ભારત વિકસિત દેશ બને 2047માં ના વિઝનને આગળ ધપાવે એવું આ બજેટમાં પ્રાધાન્ય છે. જ્યારે આઝાદીની સદી ઉજવશે ત્યારે કે આવનાર 25 વર્ષમાં મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ગરીબો, યુવાઓ, ખેડૂતો, મહિલાઓનો આ બજેટમાં સમાવેશ થાય છે. આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભ એવા યુવા, મહિલા, ગરીબ અને ખેડૂતોના ફાયદા માટે છે. આ બજેટ 2047ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં જે પ્રધાનમંત્રી આવાસની યોજના અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે લોકોને મળી છે, હવે આવનાર વર્ષમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસની યોજનાનો ગ્રામ્યજનોને શહેરીજનોને લાભ મળવાનો છે. આગામી જે વર્ષો હતા એમાં જે કાચું ઘર હતું એને પાકું મકાન આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે. અમારી સરકારમાં મહિલાઓના ઉત્થાન માટે, મહિલા સશક્તિકરણ માટે ખૂબ કામ કરી રહી છે. મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટેનું જે 2 કરોડનું લક્ષ્ય હતું એને 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય છે. આયુષ્યમાન કાર્ડ, હું આપને જણાવું કે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ મળી છે. આ આયુષ્યમાન કાર્ડ થકી હવેના બજેટમાં આંગણવાડી વર્કરો, આશા વર્કરોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો છે. જે દીકરીઓ, જે મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી પીડિત છે એમના હવે પછી એમના માટે આ બજેટમાં સર્વાઇકલ કેન્સરનું રસીકરણ માટેનું લક્ષ્ય છે. આ સર્વાઇકલ કેન્સરની રસીકરણ 9 થી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના, ગરીબ કન્યા અન્ન યોજના જે કોરોના વખતથી ચાલતી આવી છે, હવે આગામી વર્ષોમાં પણ આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સૌને મળશે.